છોટાઉદેપુર તાલુકાના અંબાલા અને દેવહાટ ગામના વીજળીના પ્રશ્નો ઉકેલવા ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું. છોટાઉદેપુર તાલુકાના અંબાલા અને દેવહાટ ગામે છેલ્લા એક મહિનાથી ટીસી બગડેલી હાલતમાં હતું અને અરજી આપવામાં આવતા પરંતુ તે પણ ટીસી બદલાતા એ પણ ખરાબ હાલતમાં નાખેલ છે. જે વોલ્ટેજ આવવાથી ગામમાં અંબાલા પીએચસી દવાખાનું છે. ડિલિવરીના કેસો પણ વધારે આવે. ટીવી ફ્રીજ પંખા વગેરે સાધનોમાં નુકસાન થયેલ, જે વાયરિંગ સાથે ઇલેક્ટ્રિક સાધનોને પણ બગાડે છે. અત્યારે પોલ ઉપર વાયરિંગ પણ ખરાબ હાલતમાં છે. વારંવાર ગ્રામજનો દ્વારા અરજીઓ આપવામાં આવે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. ગ્રામજનો દ્વારા વારંવાર હેલ્પરોને જાણ કરવા છતાં પણ સ્થળ પર પહોંચતા નથી અને એમજી વિસ્તાર ઓફિસમાં જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળીના પ્રશ્ન હલ થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. મારું નામ મકરાણી મુજફ્ફર છે. હું દેવહાટ ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં દેવહાટ અંબાલા ગામમાં છેલ્લા એક મહિનાથી વીજળીનો પ્રોબ્લેમ છે અને એક મહિનાથી અમે અંધારામાં રહીએ છીએ. અને જે અમે રજૂઆત કરી છે અહીંયા એમજીએસએલમાં પણ કોઈ એક્શન લેવાતું નથી અને પાણીની પણ સમસ્યા છે અમારા ગામમાં. અને હાઈ વોલ્ટેજ થવાથી અમારા ગામમાં આખા ગામમાં બધાના ઘરે ફ્રીજ, કોઈના ફ્રીજો, કોઈના ટીવી, કોઈના બલ્બો, પંખા બધું જ ઉડી ગયું છે. એટલા માટે અમે હે ને કલેક્ટરશ્રીને આવેદન પત્ર અપાયા છે. હા, પહેલા બી એમજીએસએલમાં અમે અગાઉ રજૂઆત કરી હતી, કોઈ એક્શન લેવાતું નથી. એટલે અમે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે લાઇટ અમને કમ્પલસરી મળે ને કમ્પ્લીટ મળે. કેમ કે હાઈ વોલ્ટેજ, લો વોલ્ટેજ, અમુક ટાઈમે લો વોલ્ટેજ થાય, અમુક ટાઈમે હાઈ વોલ્ટેજ થાય. અમારે એટલી વિનંતી છે કે અમારા જે હેલ્પરો છે ને એ પણ, અમે હેલ્પરોને કોન્ટેક્ટ કરીએ તો કોઈ ફોન નહીં ઉપાડતા ને કોઈ એક્શન લેતા નહીં હેલ્પરો પણ. ને હેલ્પરોને, અમારા હેલ્પરો છે ને એને હેલ્પરોને અમે બદલી, બીજા હેલ્પરો અમને જોઈએ.